વિદ્યાર્થી મિત્રો ગુડ મોર્નિંગ આજે આપણે સબજેક્ટ બી એમાં લેસન નંબર થ્રી ધંધાકીય સેવાઓ પાર્ટ ટુ એમાં આપણે બેંક ખાતાના પ્રકારો વિશે જોયું બચત ખાતું ચાલુ ખાતું રિકરિંગ ખાતું બાંધી મુદતનું ખાતું આ ચારેય પ્રકારના ખાતામાં બચત ખાતામાં જે પણ વ્યક્તિ પૈસા ડિપોઝિટ કરાવે છે તેને બેંક કે નક્કી કરેલ જે બચત ખાતાનું વ્યાજ હોય એ વ્યક્તિને ચૂકવે છે એટલે કે ગ્રાહકને ચૂકવે છે એના કરતાં થોડું વધારે સારું વ્યાજ રિકરિંગ ખાતામાં ગ્રાહકને મળે છે અને સૌથી વધારે સારું વ્યાજ ગ્રાહકને બાંધી મુદતનું ખાતું એટલે કે ફિક્સ ડિપોઝિટ એમાં એને વ્યાજ મળે છે આપણે ગયા લેક્ચરમાં બેંક ખાતાના પ્રકારો વિશે જોયું હવે બેન્કિંગની સેવાઓ એમાં પણ આપણે બે સેવાઓ વિશે જોયું હતું ડ્રાફ્ટ ઇસ્યુ કરવા અને પે ઓર્ડર ડ્રાફ્ટ ઇસ્યુ કરવા એટલે ડ્રાફ્ટ એટલે એક પ્રકારનો ચેક જ છે એક બેંકે બીજી બેંકની જે શાખા છે એને લખેલો એક ચેક છે અને ડ્રાફ્ટમાં વ્યક્તિના નામનો ઉલ્લેખ હોય છે એટલે ડ્રાફ્ટમાં જે વ્યક્તિના નામનો ઉલ્લેખ હોય એને જ આ જેટલી રકમનો ડ્રાફ્ટ કઢાવ્યો હોય એટલે કે ચેક એ વ્યક્તિને મળે છે હવે ડ્રાફ્ટ આપણે કઢાવો હોય દાખલા તરીકે મારે ડ્રાફ્ટ કોઈને મોકલવો છે તો હું ડ્રાફ્ટ કઢાવું તો જેટલી રકમનો મારે ડ્રાફ્ટ કઢાવવાનું છે એટલી રકમ મારે બેંકને ચૂકવવી પડે અને એ ઉપરાંત ડ્રાફ્ટ કાઢવાના જે ડ્રાફ્ટ કઢાવો છે આપણે તો એનો ચાર્જ પણ બેંક લે છે એટલે અહીંયા કમિશન એવો શબ્દ વાપર્યો છે એટલે બેંકને આપણે જેટલા પૈસાનો ડ્રાફ્ટ કઢાવો હોય એટલા પૈસા દાખલા તરીકે મારે પચાસ હજારનો ડ્રાફ્ટ કઢાવો છે તો પચાસ હજાર રૂપિયા અને પ્લસ એટલો ડ્રાફ્ટ કાઢે બેંક એટલે મારે એને એનો ચાર્જ પણ આપવો પડે એટલે એટલે એટલા નાણાં અને કમિશન આપવું પડે અને એ આપીને બેંક પાસે જે ગ્રાહક છે તે ડ્રાફ્ટ કાઢી આપવા વિનંતી કરે છે અને આ જે ડ્રાફ્ટ છે તે એસી પે થયેલો હોય છે એટલે જેના નામનો હોય આ જે નાણાં મોકલનાર વ્યક્તિ છે એ જેને પણ નાણાં મોકલે છે એ વ્યક્તિનું નામ જ એમાં હોય અને એસીપી કરેલું હોય એટલે જેના નામનો હોય એના ખાતામાં જ એ જમા થાય છે અને આ ઓવરડ્રાફ્ટ હોય એ આપણે પહેલાં બેંકને પૈસા ચૂકવ્યા છે પછી જ એ આવો ડ્રાફ્ટ આપણને આપે છે એટલે ક્યારે પણ એ રિટર્ન થવાની સંભાવના પણ રહેતી નથી હવે બીજું છે બેન્કર્સ ચેક હવે આ બેન્કર્સ ચેક એટલે શું બેન્ક ડ્રાફ્ટ જેવી અન્ય કેટલીક સેવાઓ આપે છે જેમાંની એક બેન્કર્સ ચેક છે એટલે જેમ આગળ ડ્રાફ્ટ કાઢી આપે છે બેંક એમ એક આ બીજી સેવા છે તે બેન્કર્સ ચેક એટલે ડ્રાફ્ટ હતો એ એક પ્રકારનો ચેક જ છે અને આ બેન્કર્સ ચેક એટલે આ પણ એક પ્રકારનો ચેક છે પણ આપણે ડ્રાફ્ટમાં દાખલા તરીકે ડ્રાફ્ટમાં મારે અમદાવાદથી પૈસા બરોડા મોકલવા છે તો એ આપણે મોકલી શકીએ છીએ પણ બેન્કર્સ ચેકમાં બેન્કર્સ ચેક કે પે ઓર્ડર એ શહેર કે ગામમાં જ્યાં પણ આપણે રહીએ છીએ એ ત્યાં શહેર કે ગામમાં જે વટાવી શકાય છે અન્ય શહેર કે ગામડામાં એ વટાવી શકાતું નથી એટલે આ પે ઓર્ડર એ જે બેંક આપણને ઇસ્યુ કરે છે એ પે ઓર્ડર આપણે જે સ્થળે એ શહેર હોય કે ગામ ત્યાં જ આપણે એને વટાવી શકીએ છીએ એટલે અહીંયા પણ એવું જ છે કે બેંક આપણી પાસેથી જેટલી રકમ લે છે એના બદલામાં એ આપણને ચેક આપે છે અને એ જે ચેક આપે છે તેને પે ઓર્ડર કહેવાય છે પણ ડ્રાફ્ટમાં એવું જ છે આપણે જેટલા પૈસા આપીએ છીએ એટલાનો એ ડ્રાફ્ટ કાઢી આપીએ છીએ પણ એ અન્ય શહેરમાં મોકલી શકાય છે જ્યારે અહીંયા અન્ય શહેર કે ગામડામાં એ વટાવી શકાતું નથી એટલે પેલોય ચેક છે અને આ બેન્કર્સ ચેક કે પે ઓર્ડર એ પણ એક ચેક છે પણ બંનેનો આ ડિફરન્સ છે હવે નંબર થ્રી રિયલ ટાઈમ ગ્રોસ સેટલમેન્ટ આરટીજીએસ આરટીજીએસનું ફૂલ ફોર્મ શું છે રિયલ ટાઈમ ગ્રોસ સેટલમેન્ટ હવે આ આરટી એટલે આપણે એક બેંકમાંથી ભારત દેશની અન્ય બીજી બેંકમાં આપણે નાણાં ફેરબદલી કરી શકીએ છીએ અને આ નાણાં ફેરબદલી કરવાની પદ્ધતિને આરટીજીએસ કહેવામાં આવે છે પણ અહીંયા આરટીજીએસ સભ્યપદ ધરાવતી બેંકમાંથી સામે આપણે જે બેંકમાં નાણાં ટ્રાન્સફર કરવા છે ફેરબદલી કરવી છે એ બેંક પણ આરટીજીએસનું સભ્યપદ ધરાવતી હોવી જોઈએ એટલે એક બેંકમાંથી બીજી બેંકમાં નાણાં ફેરબદલી થાય પણ શરત શું છે કે બંને બેંકો સામસામે આરટી જીએસનું સભ્યપદ ધરાવતી હોવી જોઈએ એટલે એક આરટીજીએસ સભ્યપદવાળી બેંક એ અન્ય આરટીજીએસ સભ્યપદ ધરાવતી બેંકમાં નાણાં ફેરબદલી કરવાની પદ્ધતિને આરટીજીએસ કહેવામાં આવે છે એટલે અહીંયા નાણાંની ફેરબદલી કરવાની છે એક બેંકમાંથી બીજી બેંકમાં પણ ખાલી શરત શું છે કે બંને બેંક સામસામે આરટીજીએસનું સભ્યપદ ધરાવતી હોવી જોઈએ તો જ એ શક્ય બને છે એટલે આરટીજીએસ હવે આ આરટીજીએસ નું સભ્યપદ ધરાવે છે કે કેમ તો એ આપણને કેવી રીતે ખબર પડે તો આઈએફએસસી કોડ તમે જો ચેકબુક તમે જુઓ ઘરમાં તમારી કોઈ બેંકની ચેકબુક હોય તો એમાં હશે આઈએફએસસી કોડ એટલે આઈએફએસસી કોડ ઉપરથી આપણને ખબર પડે કે આ બેંક આરટીજીએસનું સભ્યપદ ધરાવે છે અને આ આઈએફએસસી કોડ છે એ અગિયાર ડીજીટનો આલ્ફા ન્યુમેરિક સ્વરૂપમાં હોય છે એટલે અગિયાર ડીજીટનો એ નંબર હોય છે એ કોના તરફથી આઈએફએસસી કોડ છે એ ઇન્સ્ટિટ્યૂટ ફોર ડેવલપમેન્ટ એન્ડ રિસર્ચ ઓન બેન્કિંગ ટેકનોલોજી આઈડીઆરબીટી આઈડીઆરબીટી એ હૈદરાબાદ દ્વારા ફાળવવામાં આવે છે બેંકોને આ આઈ એફએસસી કોડ હોય એ આઈડીઆરબીટી દ્વારા ફાળવવામાં આવે છે આ રિયલ ટાઈમ ગ્રોસ સેટલમેન્ટ એ ભારતની કોઈપણ બેંકમાંથી ભારતની અન્ય બેંકમાં નાણાંની ફેરબદલી કરવાની પદ્ધતિ છે એટલે ભારતની એક બેંકમાંથી ભારતની બીજી કોઈપણ બેંકમાં આ નાણાંની ફેરબદલી કરી શકાય આ પદ્ધતિમાં રિયલ ટાઈમ હવે રિયલ ટાઈમ અને ગ્રોસ સેટલમેન્ટનો અર્થ અહીંયા શું કરવામાં આવ્યો છે રિયલ ટાઈમ એટલે તે જ સમયે અને ગ્રોસ સેટલમેન્ટ એટલે વ્યવહાર પ્રમાણે જમા કે ઉધાર થાય તેને આરટીજીએસ કહેવાય છે એટલે આખી લઈ લઈએ તો તે જ સમયે જે સમયે આપણે કહ્યું હોય તે જ સમયે વ્યવહાર પ્રમાણે જમા કે ઉધાર થાય તેને આરટીજીએસ કહેવાય છે હવે કેટલા નાણાં આપણે આરટીજીએસ દ્વારા નાણાંની ફેરબદલી કરી શકીએ આરટીજીએસ પદ્ધતિમાં ભારતની એક બેંકના ખાતેદારની રકમ ભારતની અન્ય કોઈપણ બેંકના ખાતેદારના ખાતામાં જમા કરાવવામાં આવે છે એટલે એક ખાતેદાર હોય એ જ્યાં પણ ઈચ્છતો હોય ત્યાં એ પૈસા જમા કરાવી શકે છે આ નાણાંનો રોકડ વ્યવહાર કરવામાં આવતો નથી અહીંયા આર ટીએસમાં રોકડ વ્યવહાર કરવામાં આવતો નથી આથી ગ્રાહક અને લાભાર્થી ગ્રાહક એટલે જે નાણાં મોકલનાર છે તે અને લાભાર્થી એટલે નાણાં જેને આપણને આપણે મોકલાવવા છે એટલે નાણાં લેનાર નાણાં મોકલનાર અને એ નાણાં મેળવનાર એટલે અહીંયા લાભાર્થી શબ્દ વાપર્યો છે બંનેના બેંકમાં ખાતા હોવા જરૂરી છે એટલે હું અહીંથી નાણાં મોકલવા માગું અને જે નાણાં લેનાર છે એ બંનેના બેંકમાં ખાતા હોવા જરૂરી છે બંને બેંક પાસે આઈએફએસસી કોડ હોવો જરૂરી છે આઈએફએસસી કોડ ઉપરથી જ ખબર પડે કે એ આરટીજીએસનું સભ્યપદ ધરાવે છે કે નહીં એ બેંક એટલે આ આઈએફએસસી કોડ હોવો જરૂરી છે આરબીઆઈ દ્વારા આર પદ્ધતિમાં બે લાખ કે તેથી વધુ રકમ જમા કરાવવાની સેવા આપે છે એટલે બેંક કેટલી બે લાખ કે તેથી વધુ એ રકમ જમા કરાવી શકે છે એટલે એટલી જમા કરાવવાની સેવા આપણને બેંક આપે છે આ પદ્ધતિમાં જે દિવસે રકમ જમા કરાવવાની સૂચના ગ્રાહક તરફથી આપવામાં આવે તે જ દિવસે રકમ ગ્રાહકના ખાતે ઉધારીને તેને જણાવેલ વ્યક્તિના ખાતામાં જમા કરાવવામાં આવે છે દાખલા તરીકે મેં એવું કહ્યું કે વીસ તારીખે આ રકમ જે વ્યક્તિને આપણે ખાતા નંબર આપ્યો છે એ વ્યક્તિના ખાતામાં જમા થઈ જવી જોઈએ તો વીસ તારીખે મારા ખાતામાંથી એ રકમ ઉધારાઈ જશે મારા ખાતામાંથી જતી રહે ને રકમ એટલે મારા ખાતામાંથી ઉધારાય અને જે વ્યક્તિનું નામ આપ્યું છે એના ખાતામાં એ જમા થઈ જાય છે અને આપણે જે આપ્યું હોય ને જે દિવસ એ દિવસે જ એ આપણા ખાતામાંથી ઉધારાઈ જાય અને જે વ્યક્તિનું નામ આપણે આપ્યું છે એના ખાતામાં એ પૈસા જમા કરવામાં આવે છે આરટીજીએસમાં બે લાખથી વધુ રકમની ફેરબદલી કરવામાં આવે છે આ પદ્ધતિમાં નાણાં મોકલનાર ગ્રાહક પાસેથી કમિશન લેવામાં આવે છે હવે જો અહીંયા આ એક આપણે રિયલ ટાઈમ ગ્રોસ સેટલમેન્ટ એટલે કે આર અને આના પછીની એક બેન્કિંગ સેવા છે નેશનલ ઇલેક્ટ્રોનિક ફંડ ટ્રાન્સફર એન ઇફટી આ બંનેમાં એક વસ્તુ સરખી કઈ છે કે મારે નાણાં મોકલવા છે બરાબર તો એ જે ચાર્જ એનો નાણાં મોકલવાનો ચાર્જ થાય તો એ ચાર્જ ગ્રાહક એટલે કે નાણાં મોકલનારને જ ભરવાનું હોય છે એટલે અહીંયા કમિશન એ શબ્દ વાપર્યો છે એટલે આ પદ્ધતિમાં નાણાં મોકલનાર એટલે કે કોણ છે ગ્રાહક એની પાસેથી જ કમિશન લેવામાં આવે છે જે જેને આપણે નાણાં મોકલાવીએ છીએ એને કોઈ કમિશન આપવું પડતું નથી એટલે કે એના ચાર્જીસ જે વ્યક્તિ નાણાં મોકલાવે છે એને જ ભરવાના હોય છે પણ અહીંયા બીજું છે પરંતુ ઇનવર્ડ આરટીજીએસ એટલે કે નાણાં મેળવનાર લાભાર્થી પાસેથી કોઈ પ્રકારનું કમિશન લેવામાં આવતું નથી લાભાર્થી એટલે કોણ નાણાં જે વ્યક્તિ મેળવે છે તે એની પાસેથી કોઈ પણ પ્રકારનું કમિશન લેવામાં આવતું નથી એટલે શું યાદ રાખવાનું જે વ્યક્તિ નાણાં મોકલે છે તે જ વ્યક્તિ કમિશન એની પાસેથી જ કમિશન લેવામાં આવે છે એટલે અહીંયા આ કમિશન લેવું એટલે શું કે બેંક આ સેવા આપણને આપે છે તો એના બદલે એ આપણી પાસેથી ચાર્જ લે છે તો એ ચાર્જ એ નાણાં મોકલનાર વ્યક્તિ છે એને જે ભરવાનો હોય છે અને આ જ વસ્તુ નેશનલ ઇલેક્ટ્રોનિક ફંડ ટ્રાન્સફરમાં એ જ છે કે જે વ્યક્તિ નાણાં મોકલે છે એને જ આ ચાર્જ કે કમિશન બેન્કને આપવાનું હોય છે એટલે રિયલ ટાઈમ ગ્રોસ સેટલમેન્ટમાં કઈ કઈ બાબત યાદ રાખવાની કે આપણે ભારતની કોઈ પણ એક બેંકમાંથી બીજી બેંકમાં નાણાં ટ્રાન્સફર કરવાની જે પદ્ધતિ છે તેને આરટીજીએસ કહેવાય પણ એની શરત શું છે કે આપણે જે બેંકમાંથી નાણાં મોકલવાના છે બીજી બેંકમાં તો સામસામે બંને બેંક આરટીજીએસનું સભ્યપદ ધરાવતી હોવી જોઈએ બે લાખ કે તેથી વધુ રકમની ફેરબદલી આરટીજીએસ દ્વારા કરી શકાય છે આરટીજીએસ એ આરટીજીએસ છે કે નહીં એનું સભ્યપદ બેંક ધરાવે છે કે નહીં તો આપણને એ આઈએફએસસી કોડ પરથી એ અગિયાર ડીજીટનો નંબર છે આઈએફએસસી કોડ એ અગિયાર ડિજિટનો નંબર છે અને આ હૈદરાબાદની આઈડીઆરબીટી ઇન્સ્ટિટ્યૂટ ફોર ડેવલપમેન્ટ એન્ડ રિસર્ચ ઓન બેન્કિંગ ટેકનોલોજી એ હૈદરાબાદમાં છે એના દ્વારા આ આઈ કોડ બેંકને ફાળવવામાં આવે છે અને છેલ્લો પોઈન્ટ આમાં કે જે પણ વ્યક્તિ આરટીજીએસ દ્વારા પૈસા કે નાણાં મોકલાવે છે એ વ્યક્તિ જ બેંકને કમિશન બેંક એની પાસેથી જ કમિશન લે છે એટલે કે એનો ચાર્જીસ ચાર્જ છે તે બેંક નાણાં મોકલનાર ગ્રાહક પાસેથી જ લે છે હવે આગળની બેન્કિંગ સેવા નેશનલ ઇલેક્ટ્રોનિક ફંડ ટ્રાન્સફર ફંડ એટલે પૈસા ટ્રાન્સફર એટલે ફેરબદલી બરાબર અહીંયા પણ ફેરબદલી થાય છે રિયલ ટાઈમ ગ્રોસ સેટલમેન્ટ અહીંયા પણ નાણાંની ફેરબદલી થાય છે એને કહેવામાં આવે છે એન ઇએફટી અને એનું ફૂલ ફોર્મ છે નેશનલ ઇલેક્ટ્રોનિક ફંડ ટ્રાન્સફર આ બધાના ફૂલ ફોર્મ યાદ રાખજો તમને પરીક્ષામાં એક માર્કમાં પૂછાય એનઇએફટી મેમ્બરશીપ ધરાવતી બેંકમાંથી ફંડ ભારત દેશની અન્ય એનઇએફટી મેમ્બરશીપ ધરાવતી બેંકમાં ટ્રાન્સફર કરવાની પદ્ધતિને એનઇએફટી કહેવાય છે એટલે આ જે પણ બેંકમાંથી આપણે નાણાં બીજી બેંકમાં ટ્રાન્સફર કરવાના હોય ભારતની કોઈ પણ એક બેંકમાંથી બીજી બેંકમાં પણ અહીં જેમ પહેલાંમાં આરટીજીએસનું સભ્યપદ હોવું જરૂરી છે તેમ અહીંયા એનઈ ની ટીની મેમ્બરશીપ ધરાવતી બેંક હોવી જોઈએ બેંકને આ મેમ્બરશિપ હોવી જોઈએ એનઈએફટી બરાબર અને સામે જે બેંક છે એ પણ આ ની મેમ્બરશિપ ધરાવતી હોવી જોઈએ તો સામસામે બંને બેંકો એનઇએફટી મેમ્બરશીપ ધરાવતી હોય ત્યારે જ આ પદ્ધતિ દ્વારા નાણાં કે પૈસા ટ્રાન્સફર કરી શકાય છે અને આ પદ્ધતિ દ્વારા નાણાં ટ્રાન્સફર કરવાની પદ્ધતિને એનઇએફટી કહેવાય છે એટલે એન ઇફટી એટલે શું તો એનઇએફટી મેમ્બરશીપ ધરાવતી બેંકમાંથી ફંડ એટલે કે પૈસા ભારતની ભારત દેશની બીજી એનઇએફટી મેમ્બરશીપ ધરાવતી બેંકમાં પૈસા ટ્રાન્સફર કરવાની પદ્ધતિને એન ઇફ કહેવાય છે જો આ ઉપર આપણે રિયલ ટાઈમ ગ્રોસ સેટલમેન્ટ જોયું તે અને આની આ બંનેની વ્યાખ્યા આ સોરી બંનેની જે ડેફિનેશન છે એ સરખી જ છે ખાલી બંનેમાં શું છે પહેલાંમાં આરટી જીએસનું સભ્યપદ છે આમાં એનઇએફટીની મેમ્બરશિપ હોવી જરૂરી છે ત્યારે જ આ પદ્ધતિ દ્વારા નાણાં આપણે ટ્રાન્સફર કરી શકીએ આરટીજીએસની જેમ અહીંયા એન ઇએફટીમાં પણ નાણાંની ફેરબદલી કરવામાં આવે છે એટલે આરટીજીએસની માફક જ અહીંયા નાણાંની ચૂકવણી થાય છે એટલે પણ અહીંયા આ પ્રકારની વ્યવસ્થા ઓનલાઈન કરવામાં આવે છે આ માટે આઈએફએસસી કોડ આપવામાં આવે છે અને અહીંયા આ ઓનલાઈન ટ્રાન્સફર થાય છે અને અહીંયા જેટલા આ પ્રકારના વ્યવહારમાં આપણે જે ફંડ ટ્રાન્સફર કરીએ છીએ એની એ રકમની કોઈ મર્યાદા હોતી નથી આ પ્રકારના વ્યવહારમાં વધુમાં વધુ બે લાખ રૂપિયા ટ્રાન્સફર કરવાની પ્રક્રિયા બે જ પ્રમાણે થાય છે અને આરબીઆઈ દર કલાકની બેચમાં એટલે દર કલાકે બેચ કરે અને એ દર કલાકની બેચમાં આ પ્રકારના વ્યવહારોની પટ્ટવટ કરે છે એટલે દરેક કલાકે આ જે જે બેચ હોય એ પ્રમાણે એ વ્યવહારની પતાવટ કરે આ પ્રકારના વ્યવહારમાં જમા રકમ મળવાની પ્રક્રિયા તે દિવસથી લઈને મહત્તમ અડતાલીસ કલાક સુધીમાં થાય છે અડતાલીસ કલાક એટલે બે દિવસ એટલે આપણને એ જ દિવસે પણ મળી જાય જમા કે ત્યારથી લઈને અડતાલીસ કલાક સુધીમાં આપણને જમા મળે છે એટલે કે એ જ દિવસે કે ત્યારથી બે દિવસના અંતરે આપણને આ નાણાં જમા મળે છે અહીં ટ્રાન્ઝેક્શન ડીએનએસ ડિફરન્ટ નેટ સેટલમેન્ટ એટલે ડીએનએસ પદ્ધતિથી બેચ વાહિઝ સેટલ થાય છે બેચના એક મેસેજમાં વધુમાં વધુ દસ ટ્રાન્ઝેક્શન હોય છે કેટલા ટ્રાન્ઝેક્શન હોય દસ ટ્રાન્ઝેક્શન હવે આઈએફએસસી કોડ આપણે જોયું આરટીજીએસમાં પણ આઈએફએસસી કોડ હતો એટલે કે આ એનઇએફટી સભ્યપદ ધરાવતી જે તમામ બેંકો છે એ બેંક શાખાની ઓળખ આઈએફએસસી કોડથી થાય છે અને આઈએફએસસી કોડ એ અગિયાર ડિજિટનો ન્યુમેરિક સ્વરૂપમાં હોય છે આલ્ફા ન્યુમેરિક સ્વરૂપમાં અહીંયા પણ આરટીજીએસની જેમ અહીંયા પણ જે નાણાં મોકલનાર ગ્રાહક છે એની પાસેથી જ કમિશન લેવામાં આવે છે અને લાભાર્થી પાસેથી એટલે કે જે નાણાં લે છે એ વ્યક્તિએ કોઈ પણ પ્રકારનું કમિશન આપવાનું રહેતું નથી એટલે એની પાસેથી કોઈ પણ પ્રકારનું કમિશન લેવામાં આવતું નથી હવે પચાસ હજાર કેશથી આપણે એનઈએફટી કરવા અંગે તો પચાસ હજાર રૂપિયા કે તેથી ઓછી રકમની કેશથી આપણે એનઈએફટી કરી શકાય છે તેમજ વોક ઇન કસ્ટમરને પણ આ નેફ્ટનો લાભ બધી જ બ્રાન્ચમાંથી મળી શકે છે એટલે પચાસ હજાર કે તેથી ઓછી રકમ હોય તો એ પણ આનો લાભ આપણને મળી શકે છે અહીં આપણે બેન્કિંગ સેવાઓમાં આ ચાર સેવાઓ આપણે જોઈ પાંચમી બેંક ઓવરડ્રાફ્ટ એ હવે પછીના લેક્ચરમાં આપણે જોઈશું